લાખો રૂપિયાનું તોડકાંડના આરોપી અને સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. ભ્રષ્ટ પોલીસ અધિકારી તરલ ભટ્ટને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સરકારી વકીલે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી, જેની સામે તરલ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધી પૈસાની માંગ કરી નથી, સમગ્ર કાંડના મુખ્ય આરોપી એસઓજીના અધિકારીઓ છે. તો સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે ડેટા ક્યાંથી આવ્યા, કોણે આપ્યા. બંને પક્ષની સુનાવણી બાદ કોર્ટે તરલ ભટ્ટને 4 દિવસના રિમાન્ડ આપ્યા. આ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એટીએસ અને જૂનાગઢ પોલીસ તરલ ભટ્ટને મીડિયાથી દૂર રાખી રહી છે, જે દર્શાવે છે કે આખરે કામગીરી શંકાસ્પદ છે. પોલીસ તરલ ભટ્ટને બચાવી રહી છે કે પછી તરલ ભટ્ટ પર જેમના હાથ છે તેમને બચાવી રહી છે.